જીવનો કહી શકાય એવો ઉદ્યોગ એટલે શણનું કાપડ. આ શણની મોટાભાગની કહી શકાય એવી મિલો પશ્ચિમ બંગાળની અંદર સ્થાયી થયેલી છે. એ સિવાયના રાજ્યો પણ આપણે ગણી શકીએ, પરંતુ એ ગૌણ કહી શકાય. તો શણ છે એ વિવિધ પ્રકારની વસ્તુના ઉત્પાદનની અંદર, શબ્દ બરાબર સાંભળજો, ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે. જ્યારે વાવેતરની દ્રષ્ટિએ જો આપણે વિચારવામાં આવે તો દુનિયામાં બાંગ્લાદેશ પ્રથમ ક્રમે છે. એટલે શણનું સૌથી વધુ વાવેતર બાંગ્લાદેશ કરે છે, પણ જે વસ્તુ તૈયાર થાય છે એ ઉત્પાદનની અંદર ભારત દુનિયામાં પ્રથમ ક્રમે છે. નિકાસની વાત કરવામાં આવે દુનિયાના બધા જ દેશોની અંદર, તો સૌથી વધુમાં વધુ નિકાસ કરનારા દેશોની અંદર શણમાંથી તૈયાર થયેલી વસ્તુઓમાં બાંગ્લાદેશ એ પ્રથમ ક્રમે ગણાય છે. એટલે નિકાસની અંદર બાંગ્લાદેશ અને ત્યાર પછી દુનિયામાં બીજા ક્રમે ભારતનો નંબર આવે છે. મોટાભાગની શણની કહી શકાય એવી મિલો છે એ પશ્ચિમ બંગાળની અંદર આવેલી હુગલી નદીના કિનારે સ્થાયી થયેલો છે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે બે ગુણની અંદર, કારણ આપો. ભારતનો મોટાભાગનો શણ ઉદ્યોગ છે એ હુગલી નદી કિનારે સ્થાયી થયો છે, શા માટે? તો આવા પ્રશ્નની અંદર તમે સરળતાથી જવાબ લખી શકો કે પશ્ચિમ બંગાળની અંદર સૌથી સસ્તામાં સસ્તો માનવ શ્રમ મળી રહેશે. એટલે કે કામ કરનારા લોકો છે એ પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ વધુ ઓછામાં ઓછા વેતન દરે ત્યાં કામ કરવા તૈયાર છે, એટલે પણ ત્યાં સ્થિર થયો છે. બીજું, પશ્ચિમ બંગાળની અંદર ઘણી બધી એ શણ ઉદ્યોગને સહાય કરે એવી બેંકો આવેલી છે, સાથે સાથે આ પાક માટે જરૂરી એવા વીમાની રકમ છે એ આપી શકે એવી સગવડ ત્યાં ઉપલબ્ધ છે. અને છેલ્લો પોઈન્ટ છે કે ત્યાંથી જે તૈયાર આ શણનું કાપડનું ઉત્પાદન થાય છે એને આપણે બીજા દેશમાં મોકલવું હોય તો એને કહેવાય નિકાસ. તો નિકાસ માટેનું બંદર એ પણ પશ્ચિમ બંગાળની અંદર કોલકાતા અને હુગલી નદીના કિનારે આસપાસ સ્થિર થયેલા છે. એટલે એમ કહી શકાય કે ભારતમાં શણ ઉદ્યોગ છે એ હુગલી નદીના કિનારે સ્થાયી થયેલો છે. સૌથી વધુમાં વધુ ભારતની અંદર 80% શણના કાપડનું ઉત્પાદન માત્ર એકલું પશ્ચિમ બંગાળ કરે છે. એટલે નકશા પૂર્તિની અંદર આપણે પહેલો જ પોઈન્ટ પશ્ચિમ બંગાળ બતાવવાનો છે. ત્યાર પછી આંધ્રપ્રદેશ છે એ શણના કાપડનું 10% ઉત્પાદન કરે છે, એટલે આંધ્રપ્રદેશ બીજા નંબરે બતાવવાનો. એ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બીજા બધા ગૌણ રાજ્યો આપણે લખી શકીએ જ્યાં શણના કાપડની ઘણી બધી કહી શકાય એવી ફેક્ટરીઓ સ્થાયી થયેલી છે અથવા ઉત્પાદન કરે છે. તો એ છે મહત્ત્વનું કહી શકાય એવો આપણો કૃષિ આધારિત ઉદ્યોગ, એ હતો એ શણ ઉદ્યોગ.